હલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, મજામાં? ચાલો, આમાંથી હજુ પણ થોડા ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા નથી, તો એને માટે આપણે ઓનલાઈન તો ચાલુ જ છે, પણ આપણે એવું ઈચ્છીએ કે વધારે વધારે છોકરાઓ સ્કૂલમાં આવવા માંડે. અમને પણ તમારી સાથે રહેવાનું ગમે ને, એટલે તમને પણ ગમશે. અહીંયા આવો, આપણે મળીએ. અને ઓનલાઈન એજ્યુકેશન અત્યાર સુધી લીધું, હવે આપણે ઓફલાઈનને પણ અપનાવીએ. જે અત્યાર સુધી ચાલતું જ આવતું હતું એ પ્રમાણે પણ ભણીને આગળ વધીએ, બરાબર ને? તો જેટલા નથી આવતા સ્કૂલે એટલા હવે આવવા માંડો, અને આપણે સાથે મળીને ભણીએ તો વધારે મજા આવશે. હં, ચાલો આ ચેપ્ટરમાં હવે આપણે આગળ વધીએ. તો સ્વાધ્યાય 15.1 મેં તમને ગ્રાફ પોથીમાં બતાવ્યું, બરાબર. હવે આગળ ભણવાનું છે તે છે સુરેખ આલેખ. તો સુરેખ આલેખ, સુરેખ એટલે કે શું? એક સરખી લાઇનમાં આવતું હોય ને તો એને સુરેખ કહેવાય. જુઓ, હવે આપણે ચોપડીની અંદર જોઈએ કે રેખીય આલેખ કેટલાક રેખાખંડોને પરસ્પર જોડીને બનાવવામાં આવે છે. તો ક્યારેક આ આલેખ પૂરી અખંડિત રેખા સ્વરૂપે પણ હોઈ શકે. અખંડિત રેખા એટલે શું? એ રેખાનું ખંડન નહીં થતું હોય તે. તો આવા આલેખને સુરેખ આલેખ, સુરેખ આલેખ એટલે શું? લિનિયર ગ્રાફ કહેવામાં આવે છે. તો આ પ્રકારના આલેખ દોરવા માટે આલેખ પત્ર પર કેટલાક બિંદુઓ દર્શાવવાની જરૂર પડે. તો એ બિંદુઓ દર્શાવવા માટે પણ જે અમુક ચોક્કસ સ્થાન લેવું પડે ને, તો એ સ્થાન કઈ જગ્યાએ હોય તે આપણને હવે આની અંદર સમજવાનું છે. હવે જો એક ટીચર મારા જેવા ઉભેલા છે અને બ્લેકબોર્ડ છે, એણે બ્લેકબોર્ડની ઉપર એ બિંદુ દર્શાવેલું છે. દેખાય તમને આ રૂઆ? હવે જો આપણે જોઈએ બિંદુની સ્થિતિ. શિક્ષિકાએ બ્લેકબોર્ડ પર એક પોઈન્ટ અંકિત કર્યું, પછી તેઓએ વિદ્યાર્થીને પૂછ્યું કે તેઓ આ બિંદુના સ્થાનને કઈ રીતે વર્ણવી શકે. તો ત્યારે તેઓને કેટલાક જવાબ પ્રાપ્ત થયા. ટીચરે શું કીધું? ચાલો અહીંયા મેં એ બિંદુ લખ્યું. હવે ટીચર એમ કહે છે કે આને, આનું સ્થાન ક્યાં છે તે મને કહેવું, કે કઈ કઈ જગ્યાએ તમે ચાલ તું જવાબ આપ, તું જવાબ આપ, તું જવાબ આપ, એમ અલગ અલગ વ્યક્તિઓ બોલો કે આ એ બિંદુનું સ્થાન ક્યાં છે, એવું પૂછ્યું. તો એક જણ શું કહે છે ખબર? આ બિંદુ બ્લેકબોર્ડના ઉપરના અડધા ભાગમાં આવ્યું છે. આખું બ્લેકબોર્ડ છે તો બ્લેકબોર્ડના ઉપરના ભાગમાં એ બિંદુ આવેલું છે. ઓકે, રાઈટ છે. બીજું શું કહે છે? બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારની નજીક આવેલું છે. હા, તો એ પણ રાઈટ છે. આ બ્લેકબોર્ડ છે એની આ લેફ્ટ સાઈડ છે. લેફ્ટ સાઈડ પર ઉપરના ભાગમાં ડાબી ધારની નજીક ઉપર આવેલું છે, તો એ પણ રાઈટ છે. ત્રીજી શું કહે છે? બિંદુ બ્લેકબોર્ડની ઉપરની બાજુના ડાબા ખૂણાની ખૂબ જ નજીક આવેલું છે. ત્રીજી છોકરી એમ કહે છે કે આ બિંદુ છે ને, એ બિંદુ એ ક્યાં આવેલું છે ખબર? બ્લેકબોર્ડની ઉપરની બાજુ, ઉપરની બાજુ ડાબા ખૂણાની નજીક આવેલું છે. આવું બધું અલગ 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 મંતવ્ય આવે છે, બરાબર છે? શું આમાંનું કોઈ પણ એક વિધાન આપણને બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરવા મદદરૂપ થાય એવું ખબર? આ એમ કહે છે, બિંદુ તો એક જ છે તો પણ ત્રણે ત્રણના અલગ અલગ વ્યૂ આવે છે, બરાબર. હવે એક્ઝેક્ટ બિંદુ ક્યાં છે તો કોઈએ કીધું જ નથી. કોઈ ડાબી બાજુ કહે છે, કોઈ ઉપર કહે છે, કોઈ આમ ઉપરની ધાર પર ડાબી બાજુ, એવું બધું અલગ અલગ જવાબ આપે છે. પણ એક્ઝેક્ટ સ્થાન કોઈ આપણને કહી શકતું નથી. તો આપણે ગ્રાફ દોરવું હોય તો એક્ઝેક્ટ જગ્યા જોઈએ ને. એમ અધ્ધર અધ્ધર થોડું ચાલે કે બે બિંદુ, અરે એક્સ અક્ષ પર બે બિંદુ તો એ અહીંયા આવેલા હશે કદાચ, ને વાય અક્ષ પર પાંચ જે છે એ ઉપર આવેલા હશે, એવું બધું નહીં ચાલે. આલેખ દોરવા માટે આપણે પર્ટિક્યુલર જગ્યાએ એને બતાવવી પડે. તો એ કઈ જગ્યાએ, તો આપણે હવે એ જોવાનું છે. જુઓ, ત્યારે જોહાને એક સુઝાવ આપ્યો. તેણે બ્લેકબોર્ડની ડાબી બાજુની ધારથી બિંદુનું અંતર માપ્યું. જોજો, આ બિંદુ બ્લેકબોર્ડની ડાબી બાજુની ધારથી 90 સેન્ટીમીટર દૂર આવેલું છે. શું તેણે ખરેખર ઉપયોગી સુઝાવ આપ્યો એમ વિચારો છો? જુઓ, 15.10 દેખાય છે આકૃતિ. 15.10માં છે ને, અહીંયા જુઓ, 90 સેન્ટીમીટરની જગ્યા છોડી અને પછી એણે કે ભાઈ ચાલો ટીચર અહીંયા બિંદુ છે ને, તો એણે આટલી જગ્યા છોડીને એ બિંદુ, એટલે માપ્યું કે આટલી જગ્યા છોડીને આ બિંદુ આવેલું છે. એવું છે, એ વન એ ટુ અને એ થ્રી એ બધા બિંદુઓ બોર્ડની ડાબી ધારથી 90 સેન્ટીમીટરને દૂર આવેલા છે, એવું કહેવાય. બરાબર છે આ વસ્તુ. હવે આગળ જુઓ, 15.11. આ
આવેલા છે એનો મતલબ શું કે આપણે આવી રીતે એને દર્શાવી શકીએ છીએ કે ચોક્કસ માપ લઈને કે ભાઈ 3 સેન્ટીમીટર પછી આ વસ્તુ આવેલી છે કે ભાઈ 4 સેન્ટીમીટર પછી આ વસ્તુ આવેલી છે, તો આ પ્રમાણે એને આપણે વર્ણવી શકીએ છીએ. અને 15.11માં શું છે કે બિંદુ એ બ્લેકબોર્ડની ડાબી ધારથી 90 સેન્ટીમીટર અને નીચેની ધારથી 160 મીટર અંતરે આવેલું છે. આ તો 90 સેન્ટીમીટર તમે જોયું જ ને 15.10માં, તો ઉપર કેટલું જગ્યા છોડેલી છે કે ભાઈ 160 સેન્ટીમીટરના અંતરે આ બધા બિંદુ આવેલા છે. તો તમને એક માપ મળ્યું કે નીચે 90 સેન્ટીમીટરનું માપ છે અને ઉપર 160 સેન્ટીમીટરનું માપ છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? તો આ પ્રમાણે હવે જે બિંદુ આવશે ને એ ધીરે 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 વ્યવસ્થિત જગ્યા પર આવશે એવું આપણે કહી શકીએ. ચાલો આગળ જુઓ. ત્યારે રેખા સુધારેલા વિધાન સામે ઊભી થઈ અને કહ્યું કે આ બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારથી 90 સેન્ટીમીટર અને નીચેની ધારથી 160 સેન્ટીમીટર દૂરની સ્થિતિ પર આવેલી છે. આમ સમસ્યાનો પૂરેપૂરો ઉકેલ પ્રાપ્ત થયો. એટલે હું કહેવાની વસ્તુ કે હવે ધીરે 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 બિંદુનું સ્થાન સુનિશ્ચિત કરી શકાય છે કે ડાબી બાજુથી પણ માપ આપો, ઉપરથી પણ માપ આપો, તો તમે એનું સ્થાન નિશ્ચિત કરી શકો છો. ચાલો તો હવે આપણે જોઈએ નિર્દેશાંક. નિર્દેશાંક એટલે સ્પષ્ટ નિર્દેશ કરે છે. વંચાય છે કે તમને અંધારું પડે છે? કંઈ નહીં, તો એમ પણ તમારે તમારી ચોપડી તો સાથે રાખવાની જ છે. આ તો હું તમને સમજાવું છું, તમારે તમારી ચોપડીને સાથે રાખવાની છે. ઓકે, ચાલો હવે લે આમાં તો થિયેટરની વાત આવી. પિક્ચર તો અત્યારે હવે કેટલા દિવસથી કાં ટીચર જોવા જઈએ જ છે. કોરોનાવાળું ચાલે એટલે પિક્ચર તો બધા બંધ, થિયેટર જ બંધ હતા, હવે ધીરે ધીરે ચાલુ થયા. ચાલો તો કંઈ નહીં, આપણે અજ્ઞાત તો ગણિતની ચોપડીમાં તો થિયેટરમાં જઈએ. ધારો કે તમે એક થિયેટરમાં જાઓ છો અને ટિકિટ પર દર્શાવેલ નિયત જગ્યા તમે શોધો છો. આપે ને કે ભાઈ એચ કે એ કે બી કે એ થી ઝેડમાં ગમે તે હોય અને એની ઉપર પછી નંબર લખેલા હોય, 5 નંબર, 6 નંબર, 7 નંબર, એ પ્રમાણે કે ભાઈ 10 થી 15 આ તમારી આટલી સીટ છે એ પ્રમાણે નંબર આપેલા હોય. તો બે વસ્તુ તમને મળીને, એક તો તમે એચ લાઇનમાં ચાલ્યા જાઓ છો કે ચાલો આપણે એચ લાઇનમાં શોધવાનું છે, અને એચ લાઇનની અંદર પછી તમે નંબર શોધો છો, તો એ પ્રમાણે તમને બે વસ્તુ મળી ગઈ એટલે તમે ઇઝીલી તમારી સીટને શોધી શકો છો. જુઓ, અને ટિકિટ પર દર્શાવેલ નિયત જગ્યા તમે શોધો છો તેના માટે તમારે બે સંખ્યાની જરૂર પડશે, હરોળ નંબર અને સીટ નંબર. કોઈ એક બિંદુ સમતલમાં સુનિશ્ચિત કરવા માટેની આ આધારભૂત પદ્ધતિ છે. એટલે આપણે પણ જો નકશાની અંદર, હવે આપણે આવું આવવાનું છે આવું બધું, હવે આપણે પણ જો કોઈ બિંદુને નિશ્ચિત કરવું હશે ને તો આપણે એક્સયામ પરના પણ બિંદુ જોવા પડશે અને વાયયામની ઉપર આવેલા બિંદુ પણ જોવા પડશે. સમજ પડે છે આ વસ્તુમાં? ચાલો આગળ સાંભળો. હું અહીંયા વિડીયો અત્યારે કટ કરું છું અને બીજો વિડીયો આપું છું ને તેમાં અહીંયા નિર્દેશાંક અહીંયાથી આગળ સ્ટાર્ટ કરું છું. મને કોઈ બોલાવે છે એટલે હું નીચે જાઉં છું. ઓકે, બાય બાય.